કેન્દ્ર સરકારની પાર તાપી નર્મદા રિવર લિંક પરિયોજનાનો વિરોધ આદિવાસી એકતા મંચ સહિત આદિવાસી સંગઠનોએ વ્યારાના મિશન નાકાથી હજારોની સંખ્યામાં જનમેદની સાથે રેલી યોજીને તાપી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી જેમાં કેન્દ્ર સરકારની પાર તાપી નર્મદા રિવર લિંક પરિયોજનાના વિરોધના રેલીમાં માંડવી વ્યારા વાંસદા સહિત વડગામના ધારાસભ્ય અને આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર સરકારની પાર તાપી નર્મદા રિવર લિંક પરિયોજના થકી આદિવાસી વિસ્તારોમાં છ ડેમો બનવા જઈ રહ્યા છે તેના વિરોધમાં ગત દિવસો અગાઉ ધરમપુરમાં યોજાઈ અને આજરોજ વ્યારાના મિશન નાકાથી હજારોની જનમેદની સાથે યોજાઈને જિલ્લા સેવા સદને પહોંચી હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્યો સહિત આદિવાસી સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા સેવા સદનની બહાર આગેવાનોએ સભા સંબોધી જણાવતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો ધારાસભ્ય સહિત આગેવાનો દ્વારા કરાયા હતા અને જિલ્લા કલેક્ટરને કચેરીના ગેટ બહાર આવીને આવેદનપત્ર સ્વીકારવાની માંગ કરી હતી ત્યારે કલેક્ટરના સ્થાને નિવાસી કલેક્ટરે બહાર આવીને સ્વીકાર્યું હતું અને આદિવાસી વિસ્તારોમાં પાર તાપી નર્મદા રિવર લિંક પરિયોજનાનો પ્રોજેક્ટ રદ થાય તેવી માંગો કરી હતી જેમાં માજી કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી વ્યારા ધારાસભ્ય પુનાજી ગામિત નિઝર ધારાસભ્ય સુનિલ ગામિત વાંસદા ધારાસભ્ય અનંત પટેલ માંડવી ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત ખાસ જિગ્નેશ મેવાણી આ રેલીમાં જોડાઈ તાપી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી તાપી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું હંસરાજ પાડવી જનસાક્ષી ન્યૂ સ્થાપી